જસદણથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ફૂડ પોઈઝનિંગની અસર ગોખલાણામાં માતાજીના માંડવામાં જમણવારમાં જે આયોજન કરવામાં આવ્યું હતું જેના લીધે આ 400 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. તમામને જસદણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, કેટલાક લોકોને તો ખાનગી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. જે રીતે ફૂડ પોઈઝનિંગ થનારામાં નાના બાળકોની સંખ્યા વધુ છે, આરોગ્ય વિભાગ પણ અત્યારે દોડતું થયું છે. તમામ 400 લોકોને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જે રીતે કેટલાક લોકોને ખાનગી હોસ્પિટલમાં પણ જે રીતે ખસેડવામાં આવ્યા છે, આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થયું છે. ફૂડ પોઈઝનિંગની અસર એ સૌથી વધારે નાના બાળકોને થઈ છે. આયોજન કરેલું હતું એ દરમિયાન માતાજીને પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે 350-400 ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી. એમાં રાત્રે આ તકલીફ, ગાળા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ણા હોસ્પિટલ અને ડોક્ટર રવિરા ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને 108 અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે. સિઝનના કારણે એવું બની શકે કે કંઈક એવું ફૂડ પોઈઝનિંગ જેવું થયું હોય અને આગળ તો રિપોર્ટ આવે પછી ખ્યાલ આવે. ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો, એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો, અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ થયેલ હતા.